वेलकम बेक। अमदावादमां भाड़ज गामे जन्माष्टमीने लईने उजवणी करवामां आवी रही छे। भाड़ज मंदिर खाते मोटी संख्यामां भक्तो उमट्या छे। हरे कृष्ण मंदिर खाते मोटी संख्यामां भक्तोनी भीड़ जोवा मळी रही छे। जन्माष्टमीने लईने भक्तोमां भारे उत्साह जोवा मळ्यो। अमदावादमां भाड़ज गामे पण जन्माष्टमीने लईने उजवणी थई रही छे। अमारा संवाददाता वरदेव मेर त्या उपस्थित छे। अलग अलग विविध प्रकारना छे जी विविध प्रकारना छे फूलो साथे 400 किलो थी ऊपर जे फूलो छे तेना द्वारा विविध रीते मंदिर ने शणगारवामां आव्यो छे। भगवान श्री कृष्ण जन्म ने लईने गईकाल थी जे तैयारीओ छे तेनी जोरशोरथी शुरू थई गई छे। आप दृश्यमां जोई शको छो के विविध प्रकारनी जे डिझाइनो बनाववामां आवी छे। भगवानना जे शणगार छे जे वाघा छे તે વિવિધ પ્રકારના જે ડિઝાઇનો છે તેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે અભિષેક છે તેના માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પૂજા અર્ચના સાથે જ ભાવિક ભક્તો છે તે મોટી માત્રામાં મંદિરે આવી પહોંચ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે માળો મેંડામણ થી આખું ઉભરાઈ ગયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો વહેલી સવારથી જ હરિભક્તો છે જે કૃષ્ણ મંદિરે જે આવી ગયા છે। હિંડોળો જે છે એના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો એટલે પબ્લિક છે તે ઘણી મોટી માત્રામાં જે અહીંયા આગળ આવી ગઈ છે। આપણે મંદિરના જે સુયોગ છે સીધા એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું કે સ્વામીજી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પબ્લિક છે તે બહુ વધારે છે તેના કારણે છે તે અત્યારે ભીડ બી ઘણી છે મંદિરમાં અને આપણે સ્વામીજી આપણે સીધા વાત કરશું કે સ્વામીજી શું કહેશો આપ કે આ સવારથી જે જન્મ કૃષ્ણને જન્મને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને શું કહેશો આપ? જી બિલકુલ, જન્માષ્ટમી છે તો એ આખા વર્ષનું સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ છે અને બધા ભક્તોને મંદિરોમાં આવીને ભગવાનની જે ઉત્સવ છે એમાં ભાગ લેવાનો અવકાશ મળે છે। તો અહીંયા હરે કૃષ્ણ મંદિરમાં પણ સવારથી જ ભગવાનને વિશેષ રૂપથી બનાવેલા વાઘા આભૂષણો અને ખૂબ જ સરસ પુષ્પોની માલા અર્પણ કરવામાં આવી છે અને એમની આરતી ઉતારવામાં આવી છે અને એની સાથે અત્યારે ભગવાન માટે વિવિધ કાર્યક્રમો આયોજન થશે જેમાં મંદિરમાં આવનાર દર્શનાર્થીઓને ભાગ લેવાનો અવકાશ મળશે। જેમાં સૌ પ્રથમ અત્યારે ભગવાનને હિંડોળા સેવા અર્પણ કરવામાં આવ્યું છે અને એની સાથે મંદિરના ભક્તો દ્વારા બનાવેલા 108 વિભિન્ન પ્રકારના વ્યંજનો જે છે એમાં એક વિશેષ રૂપથી 101 કિલોનું શુદ્ધ શાકાહારી કેક જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવશે અને પછી એમની રાજભોગના દર્શન આપણે સૌને કરવાનું મળશે અને દિવસ દરમિયાન ભગવાનને અલગ અલગ સમયે અભિષેક અર્પણ કરવામાં આવશે જેમાં પંચામૃત છે, પંચગવ્ય છે, ભગવાનને વિશેષ ઔષધિઓ છે, ફળોના રસ છે અને વિભિન્ન પ્રકારના ભારતભરથી મંગાયેલા પુષ્પો જે છે એનાથી ભગવાનનો જે છે અભિષેક કરવામાં આવશે અને સાંજના સમયે ભગવાનની જન્મના સમયે વિશેષ આરતીનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા ભક્તો માટે આવનાર ભક્તો માટે દર્શનની સાથે વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકોને મંદિરમાં આવીને આ સરસ ઉત્સવમાં ભાગ લેવાનો અવકાશ મળે। જી આપણે કૃષ્ણ જે જન્મોત્સવને લઈને જે હિંડોળા અને મટકી ફોડના શું આયોજન કરવામાં આવ્યું? જી તો જેમ સાંસ્કૃતિક કાર્યક્રમની વાત કરીએ તો ભગવાનના આનંદ માટે સાથે એક કથક નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે મંદિર તરફથી આપણે એક વિશેષ સંકલ્પ લીધું છે કે આજના પાવન પર્વ પર બધા ભક્તો એક સાથે ભગવાનનું જે દિવ્ય નામ છે એનું રટન કરે એટલે આજના પાવન દિવસે ભગવાનના પ્રસન્નતા માટે હરિનામ મંડપ છે મંદિરમાં એમાં બધા ભક્તો 21 લાખ ભગવાન કૃષ્ણનું દિવ્ય નામનું રટન કરશે એવું સંકલ્પ લીધું છે જેના થકી વિશ્વ શાંતિનો એક સંદેશો આપવા માંગીએ છીએ। આપણે આપણી પાસે હરિભક્તો બી છે આપણે સીધા એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું કે જે કૃષ્ણ જન્મને લઈને તેમની શું તૈયારીઓ છે અને શેના માટે દર્શને જે છે મોટી માત્રામાં જે આવ્યા છે આપણે સીધા એમની સાથે જ વાત કરશું કે દર્શન સુબહ 9 વાગે થાય 8 વાગે થાય છે 7:30-8 વાગે। માહોલ કેસા લગ રહા હે? અચ્છા લગ રહા હે માહોલ। આપણી પાસે બીજા હરિભક્ત છે આપણે સીધા એમની સાથે જ વાત કરો વહેલી સવારથી આપ દર્શન માટે આવ્યા છો શું કહેશો? જી હરે કૃષ્ણ શું બોલ્યું? વહેલી સવારથી આપ દર્શન કરવા માટે અહીંયા આગળ આવ્યા છો બહુ મોટી માત્રામાં પબ્લિક આવેલી છે ભીડ છે આપ શું કહેશો?
બસ હું તો કહું છું આ ફેસ્ટિવલ છે શ્રી કૃષ્ણનું, એટલે જન્મોત્સવ છે, એટલે બધા જે ભક્તો છે શ્રી કૃષ્ણના એ બધા પ્રેમથી અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે રાધા માધવના,